પોરબંદરની જૂની કોર્ટના પટાંગણમાં વરસાદી પાણી ભરાઈ જતા ગંદકી ફેલાય છે। અહીં ગંદકીના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે, જેથી વહેલી તકે સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં તાજેતરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો, પરંતુ જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણીનો ભરાવો થયો છે। દર વર્ષે અહીં આ સમસ્યા જોવા મળે છે। આ પટાંગણમાં શહેરની મુખ્ય બજારમાં ખરીદી કરવા આવતા લોકો તથા તે વિસ્તારના ધંધાર્થીઓ દ્વારા વાહન પાર્કિંગ કરવામાં આવે છે। વરસાદી પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થઈ જતા અહીં વાહન પાર્કિંગ કરવા માટે પણ સમસ્યા ઊભી થઈ છે। બીજી તરફ જૂની કોર્ટ ખાતે સ્ટેમ્પ વેન્ડરો બેસે છે, જેથી અનેક અરજદારો આવતા હોય છે। જનસેવા કેન્દ્ર અને ફિશરીઝ વિભાગ સહિતની સરકારી કચેરી પણ આવેલ છે। ત્યારે અહીં વરસાદી પાણીનો ભરાવો થઈ જતા સમગ્ર પટાંગણ ગંદુ પાણી ભરાયેલ નજરે ચડે છે। સુદામા ચોક સામે જૂની કોર્ટમાં પ્રવેશવા બે ગેટ આવેલ છે, જેમાંથી એક ગેટ નજીક જ પાણી ભરાઈ જતા અહીંથી પ્રવેશવું મુશ્કેલ બને છે। ગંદકીના કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે, જેથી અહીં બેસતા લોકોના આરોગ્ય પર ખતરો મંડરાયો છે। તો બીજી તરફ રાહદારીઓ અને વાહન ચાલકોને પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।